ધોરણ બે વિષય ગણિત વર્કબુક પેજ નંબર 94. તો જુઓ બાળકો, આપણે આગળ જે પાઠ શીખી ગયા તેનું આ ગૃહ કાર્ય છે. તો આ તમારે કરવાનું છે. તો જુઓ, અહીંયા પહેલું છે, નીચે બોક્સમાં ક્રિકેટરોના રન આપ્યા છે, તેમાં રેડ બોક્સ બરાબર 10 અને બ્લુ ત્રિકોણ બરાબર 1 લઈ કેટલા રન કર્યા છે તે લખો. તો જુઓ, તમારે આ લાલ ચોરસ છે તેને 10 ગણવાના છે અને બ્લુ ત્રિકોણ છે એને 1 ગણવાનો છે. તો જુઓ, આ 10 ને 10 20 ને 10 30 ત્રણ લાલ કલરના છે એટલે કેટલા થશે? 30. અને બે બ્લુ કલર છે તો 2. તો કેટલા રન કર્યા રોહિતે? 32. આ રીતે તમારે આ લાલ કલરને 10 ગણવાના છે અને ત્રિકોણને 1, એ રીતે તમારે ગણીને અહીંયા સંખ્યા લખવાની છે. જુઓ, અહીંયા લાલ કેટલા છે? 1 2 3 અને 4. તો અહીંયા શું આવશે? 4 10 એટલે 4. ત્રિકોણ કેટલા છે? 1 2 3 4. તો અહીંયા પણ 1 4. તો વિરાટે 44 રન કર્યા. આ રીતે તમારે અહીંયા લખવાનું છે. આગળ છે, કેટલા રૂપિયા છે ગણો અને લખો. તો આગળ આપણે શીખી ગયા છીએ. તો જુઓ, આ બધી 10ની નોટ આપેલી છે. તો આ 1 2 3 4 5 અને 6 છ નોટ છે. તો આપણે 6 10 લખીશું. જુઓ, આ 1 1 રૂપિયાના 2 સિક્કા છે અને આ, તો જુઓ, આ 1 રૂપિયાનો 1 સિક્કો છે, આ 2 રૂપિયાનો છે, તો 2 ને 1 કેટલા થશે? 3. અને આ કેટલાનો છે? 5નો. તો 5માં 3 ઉમેરીએ તો કેટલા થશે? 8. તો અહીંયા આપણે એકમમાં લખીશું 8, એટલે કે 68 રૂપિયા થશે. તો આ રીતે તમારે આ બધા જ પૈસા અને સિક્કા ગણીને અહીંયા લખવાનું છે. આગળ છે, જોડો. તો જુઓ, અહીંયા 62 છે. તો 10 કેટલા થશે? 6. અને એકમ 2. તો 6 10 અને 2 એકમ. તો જુઓ, સામે ક્યાં લખેલું છે? અહીંયા છે એક નીચે, 6 10 અને 2 એકમ. તો આ બંનેને આપણે જોડીશું. તો આ રીતે તમારે આ સંખ્યા જોઈને સામે 10 અને એકમ કેટલા છે તે જોઈને જોડવાનું છે. બાજુમાં પણ તમારે એ જ રીતે, જુઓ, અહીંયા 38 લખ્યું છે. તો 10 કેટલા છે? 3. તો 3 10 એટલે કેટલા થશે? 30. અને 8 એકમ એટલે 8. તો 30 વત્તા 8. તો આપણે આ બંનેને જોઈન્ટ કરીશું. તો આ રીતે તમારે 6 10 એટલે 60 અને 3 10 એટલે 3. તો 60 વત્તા 3, એ રીતે આ બધી જ સંખ્યાને એકમ અને 10 સાથે અહીંયા જોડવાની છે. હવે આગળ અહીંયા છે, નીચે કોઠામાં એક શાળાના ધોરણવાર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તેમાંથી કબડ્ડી માટે 10 10ની ટુકડી બનાવવાની છે. તે માટે ખૂટતી વિગતો પૂરી કરો અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ, અહીંયા છે ધોરણ, સંખ્યા, 10 10ની બનતી ટુકડી અને બાકી રહેતા વિદ્યાર્થીઓ. તો ધોરણ જુઓ, અહીંયા 2. ધોરણ 2માં કેટલી સંખ્યા છે? 48. તો 10 10ની કેટલી ટુકડી બનશે? તો 10 કેટલા છે? 4 છે. તો કેટલી ટુકડી બનશે? 4. એકમ કેટલા છે? 8. તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે? 8. એવી જ રીતે અહીંયા 52 છે. તો 10 કેટલા છે? 5. તો 5 10 એટલે 5 ટુકડી બને અને 2 એકમ એટલે 2 વિદ્યાર્થી બાકી રહે. તો આ રીતે તમારે અહીંયા 10 અને એકમ લખવાનું છે. પછી જુઓ, નીચે પ્રશ્નો આપેલા છે કે ધોરણ 2ની 10 10ની કેટલી ટુકડી બને ખાલી જગ્યા અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે ખાલી જગ્યા. તો જુઓ, ધોરણ 2માં આપણે 48 સંખ્યાની કેટલી ટુકડી બની? 4. તો અહીંયા લખીશું 4. અને કેટલા વિદ્યાર્થી બાકી રહે? તો અહીંયા બાકી કેટલા છે? 8. તો અહીંયા લખીશું 8. તો આ રીતે તમારે આ પ્રશ્નો વાંચીને તેના જવાબ અહીંયા ઉપરથી જોઈને લખવાના છે. હવે આગળ છે, કોયડા ઉકેલો. તો જુઓ, અહીંયા છે પહેલું, એક થેલીમાં 44 જાંબુ છે, તેના 10 10ના કેટલા જૂથ બને અને કેટલા જાંબુ છૂટા રહે? તો જુઓ, જાંબુ કેટલા છે? 44. તો 10 કેટલા છે? 4. તો કેટલા જૂથ બનશે? 4 જૂથ બને. એકમ કેટલા છે? 4. તો કેટલા જાંબુ છૂટા રહેશે? 4. તો 4 જાંબુ છૂટા રહેશે.
આ રીતે જે દશક હોય તેટલી ટુકડી બને અને જે એકમ છે તેટલી વસ્તુ છૂટી રહે. તો એ રીતે તમારે આ નીચેનો દાખલો પણ તમારી જાતે તમારે ગણવાનો છે. થેન્ક યુ.